नमस्कार। आदर्श एजुकेशन सोसाइटी में आप सर्वनुं हार्दिक स्वागत छे। विषय विज्ञान अने टेक्नोलॉजी, धोरण 10। मित्रों, अहीं आपेलो क्वेश्चन नवनीतनो 41मो प्रश्न छे। प्रश्न एवो छे, कृत्रिम पसंदगीना उपयोगथी जंगली कोबीजमां उद्विकास समझाओ। एक जंगली कोबीजनुं उदाहरण आपीने उत्क्रांति समझावानी थशे। अथवा करी आज प्रश्न, खेडूतोए कोबीजनी जंगली जातोमांथी केवी रीते कई कई बीजी जातो विकसावेली छे। जंगली कोबीमांथी खेडूतोए जुदी जुदी जातो विकसावेली छे अने कई रीते विकसावेली छे एनी माहिती छे आ प्रश्नना जवाबमां आपवानी थशे। सौथी पहला आकृति उपरथी आपणे आ प्रश्न ने रफ समझिए। आ लाल कोबीज लखेलू छे ने ए जंगली कोबी छे। एमांथी खेडूतोए कोबी, ब्रोकोली, फ्लावर, कलरबी अने केले आवी जातो विकसावी। आ बधी ज जातो छे ने ए जुदी जुदी देखाती थी, परंतु एमनी उत्पत्ति छे ने आ बधी ज जातोनी उत्पत्ति એ જંગલી કોબીમાંથી થઈ છે। જંગલી કોબી છે એ ઉત્ક્રાંતિ સમજાવવા માટેનું એક સારું દ્રષ્ટાંત છે। એમાંથી વિભિન્ન દેખાતી જાતોની ઉત્પત્તિ થઈ રહી છે। જંગલી કોબીમાંથી ખેડૂતોએ કોબી, જેને આપણે બોલીએ છીએ કોબીઝ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે એવી જાતો વિકસાવી। આ બધી જાતો છે એના પૂર્વજો એ જંગલી કોબી કરતાં તદ્દન ભિન્ન હતા, જે ઉત્ક્રાંતિ સમજાવે છે। મિત્રો, જંગલી કોબીમાંથી ખેડૂતોએ કોબી, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે આવી જાતો વિકસાવી, પરંતુ આ બધી જ જાતોના પૂર્વજો છે એ જંગલી કોબી કરતાં જુદા હતા, એટલે કે એ ઉત્ક્રાંતિનો નમૂનો પૂરો પાડે છે। ઉત્ક્રાંતિ એટલે એવી વસ્તુ છે કે મૂળ પેઢી કરતાં છેવટની પેઢી છે એ તદ્દન જુદા જ પ્રકારના લક્ષણો ધરાવતી દેખાય। મનુષ્ય એ વાનરોમાંથી ઉત્પત્તિ થઈ છે। વાનરોમાંથી જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ એ લાખો કરોડો વર્ષની પ્રક્રિયા હતી, અને વાનરો કરતાં મનુષ્ય તદ્દન જુદી જ રચનાવાળા દેખાણા, જે ઉત્ક્રાંતિ સમજાવે છે। એવી જ રીતે જંગલી કોબીમાંથી આ જે જુદી રચનાવાળી કોબી, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે રચના દેખાણી, જે પણ ઉત્ક્રાંતિ સમજાવે છે। પ્રશ્નના જવાબ ઉપર આપણે જઈ રહ્યા છીએ। પ્રશ્ન એવો છે, કૃત્રિમ પસંદગીના ઉપયોગથી જંગલી કોબીઝમાં ઉદ્વિકાસ સમજાવો। અથવા કરી આજ પ્રશ્ન, ખેડૂતોએ કોબીઝની જંગલી જાતોમાંથી કેવી રીતે અને કઈ કઈ બીજી જાતો વિકસાવેલી છે સમજાવો। ઘણી વિભિન્ન દેખાતી રચનાઓની ઉત્પત્તિ એ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે। મિત્રો, ખેડૂતોએ છે એ જંગલી કોબીમાંથી કોબી, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે આવી જાતો મેળવી, જેની રચના એક સામાન્ય પૂર્વજમાંથી થઈ હતી, પરંતુ આ બધી જ જાતો છે ને એકબીજાથી જુદી દેખાતી હતી। તદ્દન વિભિન્ન દેખાતી રચનાની ઉત્પત્તિ એ સામાન્ય પૂર્વજમાંથી થઈ છે। કૃત્રિમ પસંદગી દ્વારા જંગલી કોબીમાંથી ઉદ્વિકાસની પ્રક્રિયાથી ભિન્ન દેખાતી વનસ્પતિનો ઉછેર કરવામાં આવ્યો। ખેડૂતોએ એક કૃત્રિમ પસંદગી પદ્ધતિનો સહારો લીધો અને જંગલી કોબીઝમાંથી ઉત્ક્રાંતિની પ્રક્રિયા દ્વારા ભિન્ન દેખાતી વનસ્પતિઓ છે એનો ઉછેર કરવામાં આવ્યો। 2000 વર્ષ પહેલાં ખેડૂતો ખાદ્ય વનસ્પતિ તરીકે
જંગલી કોબીજ ઉગાડતા હતા. 2000 વર્ષ પૂર્વ એક ખાદ્ય વનસ્પતિ તરીકે ખેડૂતો છે એ જંગલી કોબીને ઉગાડતા હતા. જંગલી કોબીમાં પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી ખોરાક તરીકે ઉપયોગી કોબીજનો વિકાસ કર્યો. હવે એમની પાસે જે જંગલી કોબી હતી એ કોબીજના પર્ણો વચ્ચેનું અંતર ઘટાડી દેવામાં આવ્યું અને એમાંથી ખેડૂતોએ કોબીજ નામની જાતિ મેળવી. કેટલાક ખેડૂતોએ કોબીજના પુષ્પોમાં વિકાસ અટકેલો હતો તેવી જાતો મેળવી તેને બ્રોકોલી તરીકે ઉછેર કર્યો. હવે કેટલાક ખેડૂતો એવા હતા કે કોબીજના પુષ્પોનો વિકાસ અટકી ગયેલો હતો એવી જાતો મેળવી અને એ જાતોને બ્રોકોલી તરીકે ઓળખવામાં આવી. કેટલાક ખેડૂતોએ કોબીજમાં વંધ્ય પુષ્પો ધરાવતી જાતો મેળવી જેનો ફ્લાવર તરીકે ઉછેર થયો. જંગલી કોબીજના ફૂલેલા ભાગની પસંદગી કેટલાક ખેડૂતોએ કરી તેમાંથી વિવિધતા ધરાવતી કલર બી મેળવી. કેટલાક ખેડૂતોએ જંગલી કોબીના ફક્ત થોડા મોટા પર્ણોનો વિકાસ કર્યો, તેનું પાંદડાયુક્ત શાક કેલે તરીકે ઓળખાય છે. મિત્રો, જંગલી કોબીની અંદર થોડા મોટા પર્ણોનો વિકાસ જ્યારે ખેડૂતોએ કર્યો ત્યારે એ વિવિધતાવાળી જાતને કેલે તરીકે ઓળખવામાં આવી. આ બધી જાતો વ્યક્તિગત રીતે જંગલી કોબીજ પૂર્વજ કરતાં અલગ દેખાતી હતી. અહીં ખેડૂતોએ જે બધી જ જાતો મેળવેલી હતી જંગલી કોબીમાંથી, કોબીજ, બ્રોકોલી, કેલે, ફ્લાવર અને કલરબી, જે જંગલી કોબીજના પૂર્વજ કરતાં તદ્દન જુદા દેખાતા હતા. આ બધાના પૂર્વજો છે ને એ જંગલી કોબી કરતાં જુદા દેખાતા હતા, જે ઉત્ક્રાંતિ સમજાવી રહ્યા છે. ઉત્ક્રાંતિ એટલે એવી વસ્તુ છે કે છેવટની પેઢી છે એ મૂળ પેઢી કરતાં તદ્દન જુદા જ પ્રકારની રચના ધરાવતી ઉત્પન્ન થતી હોય તો એ જે ઘટના છે લાખો કરોડો વર્ષ પછી થતી પ્રક્રિયા છે, જેને ઉદ્વિકાસ કે ઉત્ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે. આમ કૃત્રિમ પસંદગીના ઉપયોગથી ઉત્ક્રાંતિ સમજાવી શકાય છે અને ખેડૂતોએ જંગલી કોબીમાંથી વિવિધતા ધરાવતી જાતો ઉત્ક્રાંતિની ઘટના દ્વારા કોબીજ, બ્રોકોલી, ફ્લાવર, કલરબી અને કેલે મેળવી, જે ઉદ્વિકાસ સમજાવે છે. આપેલો પ્રશ્ન એવો છે કે જાતિઓના વંશવૃક્ષની કડીઓ શોધવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે? જાતિઓની વંશવૃક્ષની કડીઓ શોધવા માટે નીચેની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પહેલી બાબત, આ ક્રિયાના પ્રત્યેક સ્તર પર અનેક શાખાઓ સંભવિત છે. વંશવૃક્ષની કડીઓ શોધવા માટે જતા હોય તો કોઈ એક સ્તર છે અનેક શાખાની અંદર વિભાજિત થતું હોય છે. બીજી બાબત, ઉદ્વિકાસમાં એક જાતિ લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય તેવું નથી. જ્યારે ઉત્ક્રાંતિ થતી હોય ત્યારે એક જાતિ નાશ પામે કે લુપ્ત થઈ ગયા પછી બીજી કોઈ નવી જાતિની ઉત્પત્તિ થાય એવું એની અંદર શક્ય હોતું નથી. એક જાતિ જે છે એના લક્ષણો કે રચનામાં ફેરફાર થાય છે અને એમાંથી નવી જાતિ છે એનું સર્જન થતું હોય છે. નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. આ બધું પર્યાવરણ પર નિર્ભર છે. કોઈ પણ નવી જાતિ ઉત્પન્ન થતી હોય ઉદ્વિકાસની ઘટના દ્વારા ત્યારે અગાઉની જાતિ છે એ નાશ પામે કે દૂર થાય એ જરૂરી નથી, પરંતુ અગાઉની જે જાતિ છે એમાં પર્યાવરણના ફેરફારો થાય છે અને એની રચના અને દેખાવ છે
એ બદલતો જાય છે અને નવી જાતિ ઉત્પન્ન થતી હોય છે. આમ નવી જાતિના ઉદ્વિકાસ માટે અગાઉની જાતિનું દૂર થવું જરૂરી નથી. એ જરૂરી નથી કે ઉદ્વિકાસ પામેલી નવી જાતિ તેની પૂર્વજ જાતિથી શ્રેષ્ઠ જ હોય. એવું નથી કે નવી ઉત્પન્ન થયેલી જાતિ છે ને એના પૂર્વજ કરતાં સારી જાતિ જ હોય એવું જરૂરી એ ઉદ્વિકાસની ઘટના દરમિયાન હોતું નથી. પ્રાકૃતિક પસંદગી અને આનુવંશિક ફેરફારની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે જેના સભ્યો મૂળ જાતિ સાથે પ્રજનન કરવા અસમર્થ નીવડે છે. મિત્રો, પ્રાકૃતિક પસંદગી અને ડીએનએમાં ફેરફાર એ બેની સંયુક્ત અસરથી એવી વસ્તીનું નિર્માણ થાય છે કે ઉત્પન્ન થયેલા સભ્યો એની મૂળ જાતિ સાથે પ્રજનન કરવા માટે અસમર્થ નીવડતા હોય છે. જો ઉત્પન્ન થયેલા સજીવો એના મૂળ જાતિના સભ્યો સાથે પ્રજનન ન કરી શકતા હોય તો એ નવી જાતિનું નિર્માણ થઈ જાય છે. આમ પૃથ્થકરણ જાતિ નિર્માણ તરફ દોરી જાય છે મિત્રો, અને પૃથ્થકરણ કરવાથી નવી જાતિનું નિર્માણ તરફ આપણને દોરી જાય છે. આપેલો પ્રશ્ન છે, જૈવ ઉદ્વિકાસનો સિદ્ધાંત સમજાવો, એટલે કે જીવોનો ઉદ્વિકાસ સમજાવો. જીવોની ઉત્ક્રાંતિ છે એ સમજાવવાની થશે. ઉદ્વિકાસ વિવિધતાઓ સર્જે છે, જુદાપણું જેને કહેવાય, વિવિધતા, ભિન્નતા જેને કહેવામાં આવે છે, એ ઉદ્વિકાસને લીધે સર્જન પામતી હોય છે. વાનરોમાંથી જ્યારે મનુષ્યની ઉત્પત્તિ થઈ એ ઉત્ક્રાંતિની ઘટનાને લીધે થઈ. વાનરો કરતાં મનુષ્ય છે એ જુદા જ પ્રકારના પ્રાણીઓ દેખાઈ રહ્યા છે. એ જે વિવિધતાનું સર્જન થઈ રહ્યું છે એ ઉત્ક્રાંતિની ઘટના દ્વારા થઈ રહ્યું છે, અને પ્રાકૃતિક પસંદગી તેને સ્વરૂપ કે આકાર આપે છે. સજીવો જે પર્યાવરણમાં રહેતા હોય એ વાતાવરણ પ્રાકૃતિક પસંદગી કહેવાય, એ સજીવોને આકાર આપે છે કે સ્વરૂપ આપતું હોય છે. જૈવ ઉદ્વિકાસમાં સમયની સાથે સાથે શારીરિક બંધારણમાં વધુને વધુ જટિલતા એ પ્રગતિની પ્રવૃત્તિ જોવા મળે છે. જ્યારે જીવોની અંદર ઉદ્વિકાસ થતો હોય ત્યારે સમયની સાથે સાથે એનું શારીરિક બંધારણ છે એ બદલતું હોય છે. પરંતુ એનો અર્થ એવો નથી કે આદિ શરીર રચના કાર્યક્ષમ ન હતી. એનો મતલબ એવો ન કહી શકાય કે પહેલાંના જે સજીવો હતા, આદિ સજીવો, એ કાર્યક્ષમ એટલે કે શક્તિશાળી ન હતા. ખૂબ જ આદિ અને સરળ શરીર બંધારણ અત્યારે પણ જીવિત અસ્તિત્વ ધરાવે છે. ખૂબ જ આદિ અને સાદી શરીર બંધારણ અત્યારે પણ જીવિત છે આવા સજીવો અને અસ્તિત્વ ધરાવતા હોય છે. ઉદાહરણ તરીકે, સરળતમ રચના ધરાવતા જીવાણુઓ એટલે કે બેક્ટેરિયાનો એક સમૂહ ગરમ પાણીના જરા, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોત તથા એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણમાં મળી આવે છે. બેક્ટેરિયા કે જે જીવાણુ છે એનો એક સમૂહ છે, એ ગરમ પાણીના જરાની અંદર પણ રહી શકે છે, ઊંડા સમુદ્રના ગરમ સ્ત્રોતની અંદર પણ રહી શકે છે, એન્ટાર્કટિકાના બરફ જેવા પ્રતિકૂળ પર્યાવરણની અંદર પણ આવા સરળ રચના ધરાવતા સજીવો રહી શકે છે. મનુષ્ય જૈવ ઉદ્વિકાસના શિખર ઉપર નથી. એને આધારે એવું કહી શકાય કે મનુષ્ય છે એ કંઈ ઉત્ક્રાંતિના શિખર ઉપર નથી, પરંતુ જૈવ ઉદ્વિકાસ શૃંખલામાં ઉત્પન્ન થયેલી એક અન્ય જાતિ છે. એ જીવોમાં ઉત્ક્રાંતિની શૃંખલા દ્વારા ઉત્પન્ન થયેલી એક જાતિ એટલે મનુષ્ય કહી શકાય. આને આપણે
જૈવ ઉદ્વિકાસના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ. આ ચેપ્ટરનો છેલ્લો પ્રશ્ન, મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો, અથવા કરીને આ પ્રશ્ન એ રીતનો પૂછાય કે માનવ વંશની ઉત્ક્રાંતિ સમજાવો. પ્રથમ તો આપણે આકૃતિ ઉપરથી બધો જ જવાબ રફ સમજીએ. આજે વાનરોમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ એ માનવ વંશની ઉત્ક્રાંતિ છે આપણે સમજાવવાની થશે. માનવ ઉત્ક્રાંતિના અભ્યાસ માટે જો આ મનુષ્યના ઉત્ક્રાંતિનો અભ્યાસ કરવો હોય તો પૃથ્વીનું ખોદકામ કરવું પડે, અશ્મિઓનો અભ્યાસ કરવો પડે, અશ્મિઓની ઉંમરનો અંદાજ અને સમયની ગણતરી તેમજ ડીએનએની ક્રમિકતાનો ઉપયોગ કરવો પડે, તેને આધારે ઉત્ક્રાંતિના સંબંધો નક્કી કરાયા છે. માનવી લાંબા સમય સુધી માનવ વંશ વિશે વિચારતો હતો. મનુષ્ય લાંબા સમયથી વિચારતો હતો કે વાનરોમાંથી મનુષ્યની ઉત્પત્તિ કઈ રીતે થઈ હશે. માનવ વંશની ઓળખ એના ચામડીના રંગ પીળો, કાળો, સફેદ અને ભૂખરા પરથી થતી. માનવ ઉત્ક્રાંતિના અભ્યાસના પુરાવા પરથી નક્કી કરાયું છે કે માનવ વંશની ઉત્ક્રાંતિ જુદી રીતે થઈ નથી, માનવીની એક જાતિ હોમો સેપિયન્સ છે. સંશોધનો દ્વારા એ સ્થાપિત થયું કે પૃથ્વી પર માનવ જાતિ હજારો વર્ષથી જીવે છે અને માનવીના બધા પૂર્વજો છે ને એ આફ્રિકા દેશના હતા. આપણા જનીનિક પગલાં પણ આફ્રિકાના ઉદ્ગમ સ્થાન સાથે મળતા આવે છે. સેંકડો હજારો વર્ષ પહેલાં માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં રહ્યા, કેટલાક આફ્રિકા છોડી પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા, યુરેશિયામાં સ્થાનાંતરણ કર્યું. કેટલાક ઇન્ડોનેશિયા ટાપુ અને ફિલિપાઈન્સથી ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પહોંચ્યા. આમ પૃથ્વી પર માનવ સમૂહમાં સ્થાનાંતર કરી ફેલાતા રહ્યા. કેટલીક વાર તેઓ એકબીજાથી છૂટા પડ્યા તો કેટલીક વાર એકબીજામાં ભળી ગયા. આફ્રિકાની બહાર અને અંદર સ્થાનાંતર કરતા રહ્યા અને પૃથ્વી પર બીજી જાતિની જેમ તેઓ પણ ઉત્ક્રાંતિનો ભોગ બન્યા. જ્યારે તેઓ આફ્રિકા છોડી અલગ અલગ દેશોની અંદર જતા હતા ત્યાંનું આબોહવા, ત્યાંનું પર્યાવરણ અને જનીન બંધારણ છે એનું બદલતું ગયું. છેવટે મૂળ સજીવ કરતાં એક જુદા જ પ્રકારનો સજીવ અસ્તિત્વમાં આવ્યો અને બીજી જાતિની જેમ તેઓ પણ ઉત્ક્રાંતિનો ભોગ બની ગયા. આમ હોમો સેપિયન્સમાંથી મનુષ્યની ઉત્પત્તિ થઈ છે. પ્રશ્નના જવાબ ઉપર આપણે જઈ રહ્યા છીએ. મનુષ્યનો ઉદ્વિકાસ સમજાવો. આ ગ્રહ એટલે કે પૃથ્વી પર મનુષ્યના સ્વરૂપ, રંગ અને આકારમાં વધારેમાં વધારે વિવિધતા જોવા મળે છે. પૃથ્વી પર મનુષ્ય જે છે એનું સ્વરૂપ છે, રંગ છે અને આકારમાં છે એ વધારેમાં વધારે આપણે ભિન્નતા કે વિવિધતા જોઈ શકીએ છીએ. લાંબા સમય સુધી મનુષ્યના આ સ્વરૂપોને મનુષ્યની પ્રજાતિ તરીકે ગણવામાં આવતી હતી. પહેલાં મનુષ્યના આજે જ જુદાપણું જોવા મળતું, વિવિધતા દેખાતી, એ લાંબા સમય સુધી આજે સ્વરૂપોમાં ભિન્નતા જોવા મળતી એમને મનુષ્યની પ્રજાતિ તરીકે ગણવામાં આવતી હતી. આ માન્યતાનો આધાર મુખ્યત્વે મનુષ્યના ચામડીનો રંગ પીળો, કાળો, સફેદ અને બદામી વગેરે પર હતો. મનુષ્યમાં જે વિવિધતા જોવા મળતી
એને મનુષ્યની પ્રજાતિ ગણવામાં આવતી અને એનો આધાર એ મનુષ્યને ચામડીનો રંગ પીળો છે, કાળો છે, સફેદ છે કે બદામી પર હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં એ બાબત સ્પષ્ટ થઈ છે કે રંગ આધારિત આવી પ્રજાતિઓ માટે કોઈ જૈવ આધાર નથી. રંગમાં જે વિવિધતા જોવા મળતી એનો આધાર જીવ સાથે નથી. બધા મનુષ્યો એક જ પ્રજાતિ અને જાતિના સભ્યો છે. આ બધા જ મનુષ્યોની પ્રજાતિ પણ એક છે અને જાતિ પણ એક છે. રંગમાં જે વિવિધતા જોવા મળે છે એનો આધાર એ જીવ ઉપર છે નહીં. માનવ જાતિ હોમો સેપિયન્સ સૌપ્રથમ સભ્યો આફ્રિકામાં શોધાયા છે. મનુષ્યની એક જાતિ હતી હોમો સેપિયન્સ, એના જે સભ્યો હતા એ આફ્રિકન દેશમાં રહેતા હતા. આપણા જનીનિક પગલાં આફ્રિકન મૂળમાંથી શોધી શકાયા છે. આપણું જનીન બંધારણ પણ એ આફ્રિકન દેશના હોમો સેપિયન્સના જનીન બંધારણ સાથે મળતું આવે છે. સેંકડો હજારો વર્ષ અગાઉ માનવીના કેટલાક પૂર્વજો આફ્રિકામાં રહ્યા અને કેટલાક આફ્રિકા છોડી ધીમે ધીમે પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને યુરેશિયામાં સ્થાનાંતરણ કર્યું. મિત્રો, હજારો વર્ષ પહેલાં આપણા જે પૂર્વજો હતા હોમો સેપિયન્સ એ આફ્રિકા દેશમાં રહેતા હતા. આપણા જનીનિક પગલાં પણ આફ્રિકન દેશના હોમો સેપિયન્સ સાથે મળતા આવે છે. એ હજારો વર્ષ અગાઉ આપણા પૂર્વજો આફ્રિકામાંથી એ પશ્ચિમ એશિયા, મધ્ય એશિયા, દક્ષિણ એશિયા અને યુરેશિયાની અંદર આ પૂર્વજોએ સ્થાનાંતરણ કર્યું. કેટલાક ઇન્ડોનેશિયા ટાપુ અને ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા સુધીની મુસાફરી કરી. તેઓ બેરિંગ લેન્ડ પુલને પસાર કરી અમેરિકા પહોંચ્યા. કેટલાક ઇન્ડોનેશિયા ટાપુમાં ગયા, ફિલિપાઇન્સથી ઓસ્ટ્રેલિયા અને અમેરિકા પહોંચ્યા. આમ પૃથ્વી પર માનવ સમૂહમાં સ્થાનાંતરણ કરી ફેલાતા રહ્યા. કારણ કે તેઓ માત્ર યાત્રા કરવાના હેતુથી મુસાફરી કરતા ન હતા, તેઓને એક જ માર્ગની પસંદગી કરવાની ન હતી. ભિન્ન સમૂહમાં આગળ પાછળ થતા કેટલીકવાર સમૂહો નાશ પણ પામ્યા અને કેટલીકવાર એકબીજાથી છૂટા પડ્યા અને પાછા એકબીજામાં ભળી ગયા. કેટલાક પૂર્વજો આફ્રિકાની બહાર અને અંદર પણ સ્થાનાંતરણ કરતા રહ્યા. મિત્રો, આવું જ્યારે કરતા હતા, એક પ્રાંત છોડીને બીજા પ્રાંતમાં જતા હતા, ત્યારે એના પ્રાકૃતિક વાતાવરણ જુદું મળતું હતું. એમની રચનામાં ફેરફાર થતો હતો, શરીર રચનામાં, એમના જનીન બંધારણમાં પણ ફેરફાર થયા કરતો હતો. લાખો કરોડો વર્ષ પછી અન્ય જીવંત સજીવોની જાતિની જેમ એ સજીવોમાંથી મનુષ્યની ઉત્પત્તિ છે એ થઈ હશે એવું માનવામાં આવે છે. આમ અન્ય જીવંત સજીવોની જાતિની જેમ મનુષ્યની ઉત્પત્તિ જૈવ ઉદ્વિકાસની આકસ્મિક ઘટનાને લીધે થઈ છે એવું માનવામાં આવે છે, જે માનવ વંશની ઉત્ક્રાંતિ સમજાવે છે. આપ સર્વ મારી સાથે જોડાયા તે બદલ આભાર.